મુડકાફી દ્વારા યોજાયો ટાઈમ ડોનેશન કેમ્પ. ઇન્ડો ચાઇનીઝ ક્યુઝિન રેસ્ટોરન્ટ વોક ઓન ફાયર એ કરી 5મી વર્ષગાંઠની અનોખી ઉજવણી. મહિન્દ્રાએ લોન્ચ કરી નવી બોલેરો કેમ્પર રેન્જ. અમદાવાદની ગુફા ખાતે યોજાયું મિક્સ મીડિયા પેઇન્ટિંગ એક્ઝિબિશન. મૂળ કાફે દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી અંગે લોકોમાં જાગૃતતા આવે તેવા હેતુથી ટાઈમ ડોનેશન કેમ્પનું આયોજન શહેરના એરએલડી એન્જિનિયરિંગ કોલેજ નજીક આવેલા કેજીએફ ખાતે કર્યું હતું. આ એક નવતર પ્રયોગ છે અને ભારતમાં આવું આયોજન સૌ પ્રથમ વખત કરવામાં આવ્યું છે. આ કેમ્પ અંગે મૂળ કાફેના હેડ સાયકોલોજિસ્ટ પૂનમ માલપાની થોરડિયાએ જણાવ્યું છે કે બધાના જીવનમાં એવા પ્રશ્નનો સામનો જ કરીએ છીએ આપણે બધા, જ્યાં આપણને સહાયની જરૂર પડી શકે છે, પરંતુ લોકો શું વિચારશે તે માન્યતાને કારણે સામાન્ય રીતે વ્યક્તિ પોતાના પ્રશ્નો કે સમસ્યા પોતાના સુધી સીમિત રાખે છે. અને આ વાતને ધ્યાનમાં રાખીને અમે લોકોના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શેરિંગ અને લિસનિંગના મહત્વને સમજવા માટે ટાઈમ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આધુનિક ટેકનિક દ્વારા માનસિક આરોગ્ય સંભાળ અને સુખાકારી માટે આઈઆઈએમ અમદાવાદ અને આઈઆઈટી રૂડકીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મૂળ કાફેની શરૂઆત કરવામાં આવી. તેનો હેતુ મનોવૈજ્ઞાનિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવીન વ્યૂહરચનાઓ વગેરેના સંશોધન આધારિત વલણનો ઉપયોગ કરીને લોકોમાં જાગૃતતા વધારવા, લોકોની સમસ્યાનો ઉકેલ પ્રદાન કરવાનો છે. આ માટે એક અનામી ચેટ એપ્લિકેશન અને કાઉન્સેલિંગ પ્લેટફોર્મ પણ રજૂ કરવામાં આવેલ છે અને કોર્પોરેટ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાઈને તે વર્કશોપ અને સેમિનારો હાથ ધરે છે. મૂળ કાફેના સ્થાપક અને સીઈઓ મિકુલ પટેલ પણ તેમના જીવનમાં આવા માનસિક પડકારોનો સામનો કરી ચૂક્યા છે. આથી તેમણે યુવાનોને મદદ કરવા અને તેમના જીવનમાં પડકારરૂપ સમયનો સામનો કરવા માટે રસ્તો શોધી મદદ કરવા માટે તેમની ટીમ સાથે મળીને આવું એક અનોખું પ્લેટફોર્મ બનાવ્યું છે. મૂળ કાફે દ્વારા તેની વેબસાઇટ www.moodcafe.in અને એન્ડ્રોઇડ ઉપર કાર્યરત નિઃશુલ્ક ચેટ એપ્લિકેશન પણ રજૂ કરવામાં આવી છે. એકંદરે આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ અસરકારક રહ્યો હતો. તેના દ્વારા લોકોને સમજાયું કે રોજિંદા જીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓને સમજવી અને અન્ય જ્યારે પોતાની વાતની રજૂઆત કરે છે ત્યારે તેની શાંતિથી સાંભળવું કેટલું આવશ્યક છે તેનો ખ્યાલ આવ્યો હતો. મૂડ કેફે એક મેન્ટલ હેલ્થ વેન્ચર હૈ. મેં ખુદ એક લો ફેઝ સે ગુજરા હું. મેં ક્લાસમેટ સુસાઇડ અટેમ્પ્ટ કિયા થા એન્ડ તબ હમને સોચા કે હમે લોગો કો મેન્ટલ હેલ્થ કે પ્રતિ અવેર કરના હૈ, ઉનકો સહી હેલ્પ ચાહિએ. સો હમારા એક એનોનિમસ ચેટ પ્લેટફોર્મ હૈ જહાં પે કોઈ ભી ઇન્સાન આકે એનોનિમસલી ચેટ કર સકતા હૈ, અપના નામ ડિટેલ બતાએ બિના એક ટ્રેન્ડ લિસનર કે સાથ. યે પૂરા ફ્રી મેં એન્ડ્રોઇડ એપ યા વેબ પે વોટ્સએપ કી તરહ હી ચેટ કરતે હૈ એન્ડ જો ભી આપકે દુઃખ દર્દ બોલતે હૈ. કહા જાતા હૈ કે પ્રોબ્લમ શેર કરકે આધી પ્રોબ્લમ દૂર હોતી હૈ. તો ઉસકે ઉપર પૂરા ચેટ પ્લેટફોર્મ હૈ એન્ડ ઇફ નીડેડ યે લોગ ઓનલાઈન કાઉન્સેલિંગ લે સકતે હૈ હમારી કાઉન્સેલર્સ કે સાથ એન્ડ સેલ્ફ હેલ્પ ભી લે સકતે હૈ. લોકપ્રિય બની રહેલી ઇન્ડો ચાઇનીઝ ચેઇન વોક ઓન ફાયરે અમદાવાદના વિજય 4 રસ્તા પર આવેલી પોતાની રેસ્ટોરન્ટની 5મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી, જેના ભાગરૂપે વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે કેક કટિંગ કરીને તેમની સાથે લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય 4 રસ્તા પાસે આવેલી પાન એશિયન રેસ્ટોરન્ટે તાજેતરમાં તેના 5 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ પ્રસંગે તેમણે વિશિષ્ટ વાનગીઓનું મેનુ પણ લોન્ચ કર્યું છે, જેમાં ચાઇના, થાઇલેન્ડ, મોંગોલિયા, ઇન્ડોનેશિયા, વિયેટનામ અને જાપાન સહિતના દેશોની વાનગીઓ સામેલ કરી છે, જેમાં લેટસ કપ, ફ્રાઈડ આઈસક્રીમ, ઓપન બાબોસ, સિઝલિંગ પ્લેટ્સ વગેરે વાનગીઓ ઉમેરવામાં આવી છે. વોક ઓન ફાયરે ચોમાસાને ખાસ ધ્યાનમાં રાખીને વિશેષ મેનુ પણ તૈયાર કર્યું છે. વોક ઓન ફાયરના સીઈઓ અનિકેત રાઉતે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે 5 વર્ષની ભવ્ય સફળ કામગીરી બાદ અને ફાધર્સ ડે હોવાથી વડીલો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો ઉદ્દેશ્ય સાથે અમે આ ઉજવણી કરી રહ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે 2012માં સુરતમાં ચાઇનીઝ ક્યુઝિન રેસ્ટોરન્ટની ચેઇન વોક ઓન ફાયરની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં હવે અમદાવાદ, વડોદરા, આણંદ અને વાપીમાં પણ તેમણે વિસ્તરણ કર્યું છે. આ રેસ્ટોરન્ટ પોતાની ઝડપી સર્વિસમાં પણ વિશિષ્ટ ઓળખ ધરાવે છે. આ બ્રાન્ડ તેની તમામ રેસ્ટોરન્ટ દ્વારા દરરોજ 2000થી વધુ લોકોને સર્વિસ પૂરી પાડી રહી છે. और हम हमेशा से ही कम्युनिटी की हेल्प करना चाहते हैं, तो इसी मकसद पे हमने वृद्धाश्रम के लोगों को बुलाया हुआ है. यहाँ पे हम नया मेन्यू भी लॉन्च कर रहे हैं, तो हम चाहते हैं कि वृद्धाश्रम के लोग यहाँ पे हमारा नया मेन्यू सबसे पहले टेस्ट करें और अपने आशीर्वाद से ही हमारा ये रेस्टोरेंट को आगे बढ़ने जाए.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે વધારે સુવિધાજનક ખાસિયતો સાથે બોલેરો કેમ્પરની નવી રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેની કિંમત 7.27 લાખથી શરૂ થાય છે. આ રેન્જમાં નવું પ્રીમિયમ વેરિયન્ટ કેમ્પર ગોલ્ડ ZX છે, જે પેસેન્જર અને કાર્ગો મૂવમેન્ટ એમ બંને પ્રકારના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને 1000 કિલોગ્રામની સંવર્ધિત પેલોડ ક્ષમતા ધરાવે છે. મહિન્દ્રા તેની ફ્લેગશિપ પ્રોડક્ટ તરીકે કેમ્પર સાથે ડબલ કેબિન પિકઅપ સેગમેન્ટ નવી રેન્જ મજબૂતી ખડતલતા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે, જે બોલેરોની ઓળખ સમાન ગુણો ધરાવે છે. હૂડ નીચે કેમ્પર ગોલ્ડ ZX અસરકારક 2523 સીસી M2 DICR એન્જિન ધરાવે છે, 63 HP પાવર આપે છે અને 195 Nm નો પિકઅપ ટોર્ક આપે છે. ફ્રન્ટ એન્ડ ન્યૂ ફેશિયા સ્ટાઇલિશ ફ્રન્ટ ગ્રીલ અને રિફ્લેક્ટર હેડલેમ્પ ધરાવે છે, સ્માર્ટ અને આકર્ષક લુક આપે છે. ત્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સેલ્સ અને માર્કેટિંગ ઓટોમોટિવ ડિવિઝનના વડા વિજય રામ નાગરાએ વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે મહિન્દ્રા દાયકાથી વધારે સમયગાળાથી પિકઅપ સેગમેન્ટમાં લીડર રહ્યું છે. ખાસ લોકો કે ખાસ ગાડી સૂત્રને ખરા અર્થમાં સાકાર કરીને વ્યવસાયિક વાતાવરણમાં કેમ્પર રિફ્રેશ ગોલ્ડ ZX અમારા ગ્રાહકોનું મૂલ્ય વધારે છે. અમારી બોલેરો બ્રાન્ડે મૂળભૂત મજબૂતીના ગુણો પણ જાળવી રાખ્યા છે. નવી કેમ્પર ગોલ્ડ ZX વિશાળ ડબલ કેબિન ડિઝાઇન પણ ધરાવે છે. આ સ્ટાઇલિશ પિકઅપ હેડ હેસ્ટ સાથે ફોક્સ લેધર સીટ, રિક્લાઇનર અને સ્લાઇડર જેવી ખાસિયતો પણ પૂરી પાડે છે. બોલેરો કેમ્પર એર કન્ડિશન પણ ધરાવે છે, જેથી બહાર ગમે તેવી સ્થિતિમાં પણ ઇન્ટિરિયર ઠંડુ અને સુવિધાજનક રહે છે. આ નવા લોન્ચ થયેલા પ્રીમિયર કેમ્પર ગોલ્ડ ZX વેરિયન્ટ ઉપરાંત બોલેરો કેમ્પર ગોલ્ડ VX4WD નોન એસી વેરિયન્ટ અને Cash 1 વેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે. અમદાવાદની ગુફા ખાતે હંમેશા અવનવા ચિત્રો, ફોટોગ્રાફી અને સ્કલ્પચર્સ એક્ઝિબિશન યોજાતા રહે છે, ત્યારે હાલ મિક્સ મીડિયા પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન હાઉસ મ્યુઝિયમના ફાઉન્ડર ક્યુરેટર ડૉક્ટર હિરેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં સુવર્ણા સરપોટદાર અને રાતે ખંભાતે દ્વારા ક્રોસેટ અને એક્રેલિકમાં વન્ડરફુલ વર્ક્સને શોકેસ કરવામાં આવ્યા છે. આવું જોઈએ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.